નમસ્કાર, હું છું મનોજ. સ્ટાર ન્યૂઝ 7 માં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પડધરીમાં કોંગ્રેસના એમએલએની આગેવાનીમાં રસ્તા પર શાકભાજી ફેંકી ચક્કાજામ. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ખેડૂતો સરકાર તરફથી પોષણક્ષમ ભાવ ન મળતા ભારે નારાજ છે. પડધરી ચોકડી પાસે કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાની આગેવાનીમાં ખેડૂતોએ ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો, જેના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ખેડૂતોએ શાકભાજી રસ્તા પર ફેંકી તેમજ દૂધના કેન ઢોળી વિરોધ નોંધાવ્યો હતો, જેમાં ભાજપ સરકાર વિરોધ સૂત્રોચ્ચાર કરી ખેડૂતો રસ્તા પર બેસી ગયા હતા. પોલીસ સાથે પણ બોલાચાલી થઈ હતી. આથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ટંકારાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને ખેડૂતોની દશા ખરાબ થઈ ગઈ છે. ભદ્રેશ મહેતાનું 1150 કરોડનું જમીન કૌભાંડ હાલ પોલીસના સકંજામાં. 1150 કરોડની છેતરપિંડી કરનારા ભદ્રેશ મહેતા અને તેના સાગરીતો સામે 2 વર્ષ સુધી ધોરણ 10 પાસ ખેડૂતે લડત આપી હતી, જેથી ભદ્રેશ પકડાયો હતો. ફરિયાદી અલ્પેશભાઈએ 17 નવેમ્બર 2017 રોજ દહેગામ પોલીસ સ્ટેશનમાં ભદ્રેશ અને બેંકના અધિકારીઓ સહિત તેના 10 સાગરીત સામે ફરિયાદ નોંધાવવાની માંગણી કરી હતી. કોર્ટના આદેશ બાદ ફરિયાદ નોંધાતા પોલીસે ભદ્રેશની ધરપકડ કરી સોમવારે રાત્રે દહેગામ કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. દહેગામના અભણ ખેડૂતોની જમીનના દસ્તાવેજો મેળવી બેંકમાંથી ₹1150 કરોડનું કૌભાંડ કરનાર ભદ્રેશ મહેતા સહિત 5 આરોપી સામે ₹20 કરોડના ઠગાઈ કેસમાં સેશન્સ જજ KS પટેલે ₹50,000ના આગોતરા જામીન મંજૂર કર્યા હતા. પાંચેય આરોપીએ સોમવારે ચીફ મેટ્રો કોર્ટમાં પાસપોર્ટ જમા કરાવ્યા હતા. ખેડૂતોની જમીનના દસ્તાવેજો પર કરોડોની લોન લેનારા ભદ્રેશ મહેતા સામે અનેક કેસો છે. આજથી રાજકોટમાં પાણીના પાઉચ પર પ્રતિબંધ. છેલ્લા ઘણા સમયથી ગુજરાતભરના મોટા શહેરોમાં પાણીના પાઉચનો ઉપયોગ વધ્યો છે. લોકો પાણીના પાઉચનો ઉપયોગ કરી જાહેર જગ્યાઓ તેમજ રસ્તાઓ પર બેજવાબદારીથી ફેંકી દેતા હોવાથી શહેરની સ્વચ્છતા જોખમાય છે, તેમજ આવા પ્લાસ્ટિક પશુઓના પેટમાં જવાથી અનેક સમસ્યાઓ ઉદ્ભવે છે. જેને લઈને ગુજરાતમાં સૌ પ્રથમ રાજકોટ શહેરમાં આજે પર્યાવરણ દિવસથી પાણીના પાઉચના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મેયર અને કોર્પોરેશન કમિશનર દ્વારા આ મામલે સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ પ્રકારનો નિર્ણય ગુજરાતભરમાં સર્વપ્રથમ રાજકોટમાં લેવાયો છે. આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ છે, ત્યારે પર્યાવરણ સંરક્ષણની દિશામાં ભારતની પ્રતિબદ્ધતાને જોતા આ વર્ષે આ દિવસની ઉજવણી ભારતમાં થઈ રહી છે. પર્યાવરણ સંરક્ષણની દિશામાં ભારતની પ્રતિબદ્ધતાને જોતા આ વર્ષે આ દિવસની ઉજવણી ભારતમાં થઈ રહી છે. આ વર્ષની થીમ છે બીટ ધ પ્લાસ્ટિક પોલ્યુશન, એટલે તેનો ઉદ્દેશ પ્લાસ્ટિક પર અંકુશ મેળવવો, પ્લાસ્ટિક કચરાનું રિસાયક્લિંગ અને નિકાલ કરવો અને પ્લાસ્ટિક પ્રદૂષણ ઓછું કરવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ગત મહિને મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવાનો અવસર ભારતને મળ્યો હોવાનો ઉલ્લેખ કરતા દેશના નાગરિકોને આ દિવસને પૂરા ઉત્સાહ સાથે મનાવવાની વાત કરી હતી. નોંધનીય છે કે પીએમ મોદી ખુદ પર્યાવરણને બચાવવા તેમજ જળવાયુ પરિવર્તનના ખતરાને ઓછો કરવા માટે સતત સક્રિય રહે છે. મહુવા નગરપાલિકાની સત્તા ભાજપે ગુમાવી, કોંગ્રેસને મળી સફળતા. ભાવનગર જિલ્લાના મહુવામાં સોમવારના રોજ ભાજપે પાલિકાની સત્તા ગુમાવી છે. ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓમાં અસંતોષને કારણે પાર્ટીએ અહીં સત્તા ગુમાવી પડી છે. 2017માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાવનગર પશ્ચિમ, ભાવનગર પૂર્વ, ભાવનગર ગ્રામીણ અને મહુવામાં ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી હોવા છતાં મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં કોંગ્રેસની જીત થઈ છે. કોંગ્રેસના ભાવનગર જિલ્લાના અધ્યક્ષ પ્રવીણ વાળા જણાવે છે કે ભાજપના 7 સભ્યોએ અમને સાથ આપ્યો છે અને અમે 20 બેઠક સાથે બહુમત મેળવ્યો છે. બનાસ ડેરીના ચેરમેન પદે શંકર ચૌધરી બીજી ટર્મ માટે બિનહરીફ વરણી. બનાસકાંઠાના પશુપાલકો અને ખેડૂતોની જીવાદોરી સમાન બનાસ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની મુદત 2.5 વર્ષ પૂર્ણ થઈ હતી. મુદત પૂર્ણ થતા સોમવારે બનાસ ડેરી ખાતે ડેપ્યુટી કલેક્ટર SJ ચાવડાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી નિયામક મંડળીની બેઠક યોજાઈ હતી, જેમાં વર્તમાન ચેરમેન શંકરભાઈ ચૌધરીની બીજી ટર્મ માટે પણ બિનહરીફ વરણી કરવામાં આવી હતી, જ્યારે વાઇસ ચેરમેન પદે માવજીભાઈ દેસાઈની પણ પુનઃવરણી કરાઈ છે. IDBI બેંક ઓફ બરોડા, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ, સેન્ટ્રલ બેંકના મર્જરની પૂર્વ તૈયારીઓ શરૂ.
રાષ્ટ્રીયકૃત બેંકોમાં ચાલતા લોન કૌભાંડોને કારણે દેશની 34 બેંકોની આર્થિક સ્થિતિ ડામાડોળ બની રહી છે, ત્યારે દેશની ટોપ 10માં આવતી 4 બેંકનું મર્જર કરવા માટે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. દેશની રાષ્ટ્રીયકૃત બેંકોમાં ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને બેંકના અધિકારીઓની સાંઠગાંઠને કારણે અબજો રૂપિયાની લોન પધરાવી દેવામાં આવી, જેમાંથી ઉદ્યોગપતિઓ અને વેપારીઓએ લોનની રકમ ભરપાઈ નહીં કરતા આખરે બેંકોની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ હતી, જેથી હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન હેઠળ નબળી બેંકો પર નજર રાખી રહી છે. હાલમાં બેંક લોન કૌભાંડને કારણે પ્રધાનમંત્રી અને નાણાં વિભાગ માટે પણ બેંકોની કથળતી સ્થિતિ માથાના દુખાવા સમાન બની છે. વર્ષ 2017 માર્ચના વાર્ષિક સરવૈયામાં આઈડીબીઆઈ બેંક, બેંક ઓફ બરોડા, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએ રૂપિયા 21,646 કરોડની ખોટ જાહેર કરી છે, જેને ધ્યાનમાં રાખી હવે આરબીઆઈના પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન હેઠળ આ બેંકો આવી જાય નહીં તેને ધ્યાનમાં રાખી આ 4 બેંકનું મર્જર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ અંગે બેંકના ઉચ્ચ અધિકારીઓ બેઠકો કરી રહ્યા છે, જેમાં આખરી ઓપ અપાયા પછી રિઝર્વ બેંક અને નાણાં વિભાગની મંજૂરી મેળવવાની કાર્યવાહી થશે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ ન્યૂઝ અને અપડેટ્સ માટે જોતા રહો સ્ટાર ન્યૂઝ 7. નમસ્કાર.